હિમાલયની ગોદમાં ગંગાના કિનારે જે આશ્રમ આવેલો છે ઋષિકેશમાં પરમાર્થ નિકેતનમાં બેઠો છું. સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મારી જોડે છે, જે પૂજ્ય છે, અને એમની સાથે વાત કરવાનો મને મોકો મળ્યો છે. તમને લાગતું હશે કે હું ગુજરાતીમાં શા માટે બોલું છું, પણ જો તમને ખબર ના હોય તો કહું કે પૂજ્ય સ્વામી અનેક ભાષાઓ જાણે છે, મને ગુજરાતી પણ જાણે છે. એ જ્યારે મને કાલે જાણીને ખૂબ નવાઈ લાગી, સાંજે હું મળ્યો ત્યારે, તો એમનો એક હું સ્પેશિયલ ઇન્ટરવ્યૂ એક્સક્લુઝિવ કરવાનો જ છું, પરંતુ એના માટે હું ફરી આવવાનો છું ગુજરાતથી. પણ હું જ્યારે આજે અહીંયા છું 13મી ડિસેમ્બરે, તો 15મી ડિસેમ્બરે આપણે ગુજરાતમાં એક બહુ મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે, અને સ્વામીજીનો મેં એક વિડીયો જોયો ત્યારે એમને કહ્યું હતું કે અમે એવું ઈચ્છીએ છીએ કે જે લોકો આધ્યાત્મિક માર્ગે છે એ બધા સાથે મળીને કામ કરીએ. એટલે એમનો એક કોન્સેપ્ટ એ છે કે મેં નહીં હમ, એટલે હું નહીં પણ આપણે બધા. તો પ્રમુખ સ્વામી, પૂજ્ય પ્રમુખ સ્વામીનો જે મહોત્સવ, શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં શરૂ થઈ રહ્યો છે, એ પહેલાં મળવાનો મોકો મળ્યો છે, તો અમે પ્રમુખ સ્વામીને યાદ કરીએ છીએ. સ્વામીજી, પહેલાં તો હું સ્વાગત કરું છું, મને સમય આપ્યો છે તમે, મારો સારો સમય હવે શરૂ થવાનો છે. પ્રમુખ સ્વામીને યાદ કર્યા છે, એક બહુ મોટી ઇવેન્ટ ગુજરાતમાં થઈ રહી છે, શું કહેશો? મને લાગે છે પ્રમુખ સ્વામીજી મહારાજ એક એવા સંત હતા, મને તો એ હું કહું હતા એમ પણ અજીબ લાગે છે. બીકોઝ ગુરુ ઇઝ નેવર ગોન, ગુરુ ઇઝ ઓલવેઝ ઓન. એ તો ઓન છે, અમે તમે જોઈ શકો છો, નહીં તો 600 એકરમાં કેવી ભવ્ય રીતે એ લોકો કરે છે, એ શ્રદ્ધા અને શિસ્ત અનુશાસન અમેઝિંગ અમેઝિંગ છે. હું તો એકવાર કહી દઉં હતું જ્યારે એક મને લાગે લંડનના ઉદઘાટનમાં કે દિલ્હીના ઉદઘાટનમાં હું હતા, અક્ષરધામના ઉદઘાટનમાં અને અમદાવાદમાં પણ અક્ષરધામના ઉદઘાટનમાં કીધું હતું કે સ્વામીજી ઇઝ એ સેન્ટ્સ ઓફ ધ સેન્ચુરી. એવા સંતો આ ધરતીને જોઈએ અને બહુ ઓછા છે એવા સંતો, જે પોતાને માટે નહીં પણ બધાને માટે જીવે. અને પ્રમુખ સ્વામીજી મહારાજ જેવી રીતે સરસતા, સરળતા, સજગતા અને વેરી હમ્બલ, નોબલ, સિમ્પલ સોલ કે જે બધાને આપ્યું છે, એ આવાવાળી પેઢીઓ આશ્ચર્ય કરશે. આઇન્સ્ટીને, બહુ મોટા સાયન્ટિસ્ટ, એ કીધું હતું કે મહાત્મા ગાંધીને માટે કે 100 વર્ષ પછી લોકો આશ્ચર્ય કરશે કે એવા હાડ માસના પૂતળા એક મહાત્મા ગાંધી આ ધરતી ઉપર હતા. મને તો લાગે પ્રમુખ સ્વામીજી મહારાજને માટે પણ લોકો એવી રીતે વિચાર કરશે કે એક એક સોલ, એક સંત શું કરી શકે, એ પ્રમાણ પણ છે અને લોકોને માટે એક એક્ઝામ્પલ પણ છે. સ્વામીજી, આપણે નસીબદાર છીએ કે આપણે એ કાળમાં છીએ બંને, કે પ્રમુખ સ્વામી હતા આપણી વચ્ચે. વિચારની દૃષ્ટિએ તો હજુ પણ છે, તમે કીધું, આપણે એવું નહીં કહીએ કે જતા રહ્યા છે, તો આપણે સમકાલીન છીએ એમના. પહેલી વાર ક્યારે મળેલા પ્રમુખ સ્વામીને તમે? પહેલી વાર મને લાગે છે 1980. ઓકે, શું પ્રસંગ હતો? એક ફંક્શન હતા, ફંક્શનમાં મળ્યા હતા અને પછી વિદેશમાં મળ્યા. પછી 89માં પ્રમુખ સ્વામીજી મહારાજ 400 સંતોને સાથે અહીંયા આવ્યા હતા. બરાબર. અને એ લોકો અહીંયા રહ્યા બધા સંતોને સાથે લઈને, અને ત્યારે બધા સંતોનું જીવન જોયું. પ્રમુખ સ્વામીની નિશ્રામાં જેવી રીતે સંતો એ વખતે પણ
શું ભાવ અને ભાવના જ છે, જીવન ભાવનાથી જ મહાન થાય છે. સાધનો તો પછી પાછા આવ્યા, પહેલાં સાધના હતી અને સાધનામાં નિષ્પન્ન અને નિષ્ઠ બધા સંતો જેવી રીતે એ થોડા વર્ષોમાં પ્રમુખ સ્વામીજી મહારાજની નિશ્રામાં પરિશ્રમ કર્યું છે, સંસ્કૃતિને સંસ્કાર માટે દેશને આપ્યું છે ને વતનને નહીં પૂરા વર્લ્ડને આપ્યું છે, આખા વિશ્વને આપ્યું છે, એ અમેઝિંગ છે. આવાવાળી પેઢીઓ આપણા કલ્ચર માટે જ્યારે જોશે તો એવા મોટા મોટા મંદિરો જ્યારે એ લોકો જશે તો દે આર પ્રાઉડ ઓફ ઇન્ડિયા. બિલકુલ સ્વામીજી, અમે સંસારના લોકો, સાંસારિક લોકો જ્યારે મળીએ ત્યારે મટીરિયાલિસ્ટિક મોટાભાગની વાતો કરતા હોઈએ છીએ, પણ તમે જ્યારે સંતો મળો તો શું વાતો કરો એ અમારે જિજ્ઞાસા હશે. તો પ્રમુખ સ્વામી સાથે તમે જ્યારે અધ્યાત્મ, સંસ્કૃતિ, સંસ્કાર કેવી રીતે બધા મળીને સાથે આપણે સંસ્કૃતિ માટે, પ્રકૃતિ માટે, કલ્ચર માટે, નેચર માટે, ફ્યુચર માટે આપણે સાથે મળીને ભળીને કામ કરી શકીએ, એ જ બિલકુલ એ જ ચર્ચા. આપણે તો જ્ઞાનની ચર્ચા થાય, બીજું શું આપણે ચર્ચા કરવી. ઇન્ટરનેટના યુગમાં છીએ, ઇન્ટરનેટનો તમે વિરોધ નથી કરતા, પરંતુ તમે ઇનર નેટમાં માનો છો જી, એના વિશે વાત કરશો. આ માટે બહુ જરૂરી છે, ઇન્ટરનેટ ઇઝ ગ્રેટ, ઇઝ નેસેસરી, બહુ જરૂરી છે. ઇન્ટરનેટ છે તો આજે તમે ઘરે બેઠા બેઠા તમારી ટિકિટ બુક કરી લેવાનું, તમે ક્યાંથી ક્યાં પહોંચી જવાનું, ક્યાંથી ક્યાં જોઈ લેવાનું બધું. પણ ઇન્ટરનેટ તમને આખા વર્લ્ડથી પરિચય કરાવશે, આખા વર્લ્ડમાં લઈ જશે, પણ પોતાના પરિચય માટે તો ઇન્ટરનેટ નહીં, ઇન્ટરનેટ જોઈએ. ઇન્ટરનેટ જોઈએ પણ સંસાર માટે, પ્રચાર માટે, પ્રસાર માટે, વ્યવહાર માટે ઇન્ટરનેટ. પણ જ્યારે ભીતરની વાત આવે, બહારની યાત્રા આવે તો તમને ઇન્ટરનેટ તમે ક્યાંથી ક્યાં પહોંચાડી દેશે, પણ જ્યારે ભીતરની યાત્રાની વાત આવે છે ત્યારે તમને ઇન્ટરનેટ જોઈએ. તો સંસ્કૃતિમાં, આપણા કલ્ચરમાં ઇન્ટરનેટનો વિરોધ નથી. વિજ્ઞાન પણ જોઈએ, તમે આપણા દેશના વડાપ્રધાનને જોવો ને, તમે અમેઝિંગ મેન, બિલકુલ કેવા તપસ્વી સંત મળ્યા છે આપણને, એને તમે જો, એ સંસ્કૃતિની પણ વાત કરે છે, પ્રકૃતિની પણ વાત કરે છે, કલ્ચરની વાત કરે, નેચરની પણ વાત કરે છે, વિકાસની વાત કરે, વિરાસતની વાત કરે છે, સાયન્સની વાત કરે, સ્પિરિચ્યુઆલિટીની વાત કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે છે. તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ ઇન્ટરનેટ આપશે, પણ તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે જોઈએ એ ઇન્ટરનેટ આપશે. આ માટે બંનેનું સંગમ હોવું જોઈએ, આ બહુ જરૂરી છે. અને ઇન્ટરનેટ તમને ધનથી જોડશે, ધનથી તમે જે પણ કમાવી શકો એ બધાથી જોડશે, પણ ઇન્ટરનેટ ધર્મથી જોડશે તમને. તમારા જીપીએસ ઓન થઈ જશે ઇન્ટરનેટથી. તો તમારા જીપીએસ ઓન થવા માટે તમને ધ્યાન જોઈએ, મેડિટેશન જોઈએ, ઇન્ટ્રોસ્પેક્શન જોઈએ, ત્યારે લાઈફમાં શાંતિ પણ હશે. નહીં તો બધું સેટ થઈ જશે, બધું તમે કમાવી લો, બિલકુલ ટી સેટ, ટીવી સેટ, સોફા સેટ, આ સેટ, આ સેટ, બધું સેટ, પણ માણસ પોતે અપસેટ. મને એમ લાગે છે જે પણ ભગવાન કરાવે છે બસ કરતા જાઓ, એમાં સૌથી મોટી સંતુષ્ટિ છે. આપણે કશું કરીએ છીએ, કરીશું, એ બધું જ હું તમને કહું છું, દેર ઇઝ અ ડિવાઇન ડિઝાઇન, બિલકુલ દેર ઇઝ અ ડિવાઇન પ્લાન. આપણે તો બસ એ ડિવાઇન પ્લાનમાં જે જે રોલ ભગવાન આપતા જાય એ બસ કરતા જાઓ. સાચી વાત છે, કરવાવાળા પણ એ છે, કરાવવાવાળા પણ એ છે. આપણે એક નાના ઇન્સ્ટ્રુમેન્ટ જેવી રીતે નાના યંત્ર છીએ આપણે. બિલકુલ બિલકુલ. અને મારું તો વિશ્વાસ છે, ઇફ યુ બીકમ ધ ટૂલ, હી બીકમ્સ ધ ટીમ. નોટ હી સેન્ડ્સ ધ ટીમ, હી બીકમ્સ ધ ટીમ. કોઈ તમારા જેવાને મોકલી દેશે, કોઈ બીજાને, એ પોતે થઈને આવી જાય છે. આપણને લાગે દિનેશભાઈ આવ્યા, પણ એ પોતે દિનેશભાઈ થઈને આવી જાય. બિલકુલ. પોતે નરેન્દ્રભાઈ થઈને આવી જાય. આ માટે ભગવાને જ, મને તો લાગે, હું કહું છું ને ક્યારે, કભી કભી મેરે દિલ મે ખ્યાલ આતા હે, નરેન્દ્રભાઈની માટે હું ઉચ્ચાર કરું છું ને, એ જ ખ્યાલ આવે છે કે તુમે જમી પે બુલાયા ગયા જહાં કે લીએ. એવું છે, ભગવાને મોકલ્યા છે, એ ડિવાઇન ડિઝાઇન છે. કૃષ્ણની નિશ્રામાં ચર્ચા કરી છે આપણે, મને એમને જ મોકલ્યો છે અને હું પહેલી વાર મળ્યો છું ને, આપણે આવી સરસ વાતો કરી રહ્યા છીએ. મારી ઈચ્છા એવી પણ છે એ જ મોકલશે આપણને, પણ
યુવાનોની જરૂર પડશે આપણું જે કામ છે એના માટે. તો યુવાનોને અહીંયા સુધી પહોંચવું હોય, જો કદાચ અજાણ હોય, તો એમને શું કરવું જોઈએ અને તમારા સુધી આવીને માત્ર આશીર્વાદ લઈને ન જતા રહે, સંસ્કૃતિનું કામ કરવા માટે, દોડવા માટે એમને શું કરવું જોઈએ? પહેલી વાત તો આ સમજવાની છે, આપણે ભણીએ છીએ, ભણીને ડિગ્રી લઈને મોટા મોટા એજ્યુકેશનમાં કંપનીઓમાં 5-6-7 ફિગરની આપણે પગાર લઈએ છીએ, પણ મને લાગે પહેલી વાત તો એ યાદ રાખવી છે, લાઈફ ઇઝ નોટ ઓનલી ટુ અર્ન, ફર્સ્ટ ઇઝ ટુ લર્ન, દેન ઇઝ ટુ અર્ન, દેન ઇઝ ટુ રિટર્ન. લર્ન, અર્ન એન્ડ રિટર્ન, એનું સંગમ છે લાઈફ, નંબર વન. નંબર ટુ, લાઈફ ઇઝ નોટ ઓનલી ટુ હેવ મોર, એ સમજવું છે આ લોકોને. લાઈફ ઇઝ નોટ ઓનલી ટુ હેવ મોર, લાઈફ ઇઝ ટુ બી મોર. બીંગ મોર મતલબ ડુઈંગ 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 થાકી જશો, પણ ડુઈંગથી બીંગની યાત્રા કરવી છે, બહાર ડુઈંગ, ભીતર બીંગ. અને બીંગની યાત્રામાં એ સમજવું છે, વોટ ઇઝ બીંગ? બીંગ ઇઝ, બીંગ મોર ઇઝ ગિવિંગ મોર, સર્વિંગ મોર, શેરિંગ મોર, કેરિંગ મોર. પોતાને માટે નહીં, સમાજને માટે જીવવું છે. જ્યારે એવું થઈ જાય ને તો જિંદગીમાં એવું આવી જાય, જિંદગી ઇઝ નોટ ઓનલી ફોર મી બટ વોટ થ્રુ મી, આખી લાઈફ થ્રુ થઈ જશે. આ માટે શાંતિ પણ મળશે, સંપત્તિ પણ મળશે. ક્યારે? જ્યારે સંસ્કૃતિ ટકશે અને શાંતિ ટકશે. એ આવશે રોજ મેડિટેશન કરવાથી, પોતાને શોધવાથી, પોતાને સાથે જોડાવાથી, પોતાની એન્કરિંગ, પોતાની ગ્રાઉન્ડિંગ જ્યારે હશે ને, જિંદગી મસ્ત થઈ જશે. નહીં તો બધું સેટ હશે, માણસ અપસેટ હશે, બેઠા છે એર કન્ડિશન કારમાં પણ અંદર હીટર ચાલતું હશે. તો આ માટે જે લોકો યુવાનીઓ છે, આ લોકોને સમજવું છે કે લાઈફનું એક ગોલ છે અને એ ગોલમાં મારું રોલ છે, એ મારું રોલ પ્લે કરવું છે. મારું રોલ શું હોવું જોઈએ એ નક્કી કરવા માટે ક્યારેક ક્યારેક ગંગાને કાંઠે આવીને આંખ બંધ કરીને, જ્યાંથી ભીતરની આંખ ખુલ્લી જાય કે મારે શું કરવું છે, અને મને સમજ પડે લાઈફ ઇઝ નોટ ઓનલી ફોર મી, લાઈફ ઇઝ થ્રુ મી. જે પણ આપણે આપી શકીએ દેશ માટે, સંસ્કૃતિ માટે, સંસ્કારો માટે, સમાજ માટે, પરિવાર માટે, બધા માટે, એ સમજવા માટે આપણે આવી જગ્યા ઉપર આવવું જોઈએ. ને જ્યારે એવું થાય ને, પછી જે પ્રસન્નતા મળે છે ને, જે આનંદ મળે છે, પ્રસન્નતા મળે છે, શાંતિ મળે છે, મસ્તી મળે છે, એ અમેઝિંગ છે. મસ્તી બિલકુલ અમેઝિંગ મસ્તી છે. તો આ માટે હું તો કાયમ માટે કહું છું, લોકોની હસ્તી જોઈ છે હું, મોટી મોટી હસ્તીઓ છે આખા વિશ્વમાં. જોતું તો 42 વર્ષ પહેલાં જ્યારે અમેરિકા ગયા, ત્યાંથી લઈને આજ સુધી બહુ લોકોને જોયા છે. પણ જરૂરી નથી કે જે હસ્તી જેની ઊંચી થઈ જાય, ઊંચાઈ ઉપર જાય, એની મસ્તી પણ ટકી રહે ના, પણ જેની મસ્તી જિંદા છે, એની હસ્તી જિંદા છે, બાકી તો સબ જબરદસ્તી જિંદા. વિશ્વભરના લોકો આવે છે, મેં આશ્રમમાં જોયું છે, અનેક દેશોના લોકો આવે છે. આપણે તો આ જ દેશમાં છીએ, તો હિમાલયની ગોદમાં ગંગાના કિનારે આશ્રમ આવેલું છે, ઋષિકેશમાં. પરમાર્થ નિકેતન નામ છે. જો તમે ગૂગલ બાબાને પૂછો તો તમને ડિટેલ મળવાની છે. હું માનું છું કે તમારે આવવું જોઈએ અહીંયા, અને આપણે બધાએ સાથે મળીને, હું પણ વારંવાર આવીશ, આપણે બધા સાથે મળીને કામ કરીએ. કારણ કે જે રીતે સ્વામીજીએ કહ્યું પ્રમાણે આપણું આવવાનું જે કારણ છે, ભગવાને આપણને જે મોકલ્યા છે પૃથ્વી ઉપર, તો એના માટે આપણે નિમિત્ત સાધન બનીએ, ભગવાનનું જે કામ કરવાનું છે એના માટે. પણ સ્વામીજી, એક સવાલ અંતિમ. કેટલાક કિસ્સામાં જો યુવાનને એવું પણ લાગે છે કે અમે પેન્ટ શર્ટમાં છીએ, હજુ અમારી ઉંમર નથી, અથવા તો આધ્યાત્મનો માર્ગ ખૂબ અઘરો હશે, એવું માનીને એક પ્રકારની અધકચરી માહિતીના કારણે પણ કદાચ એ લોકોને ગમતું હોવા છતાં ના આવી શકતા હોય, તો સ્પષ્ટતા કરશો? મને લાગે છે, અગર કોઈ મને પૂછે અધ્યાત્મ શું છે, પોતાને સાથે જોડાવું, પોતાની એન્કરિંગ, પોતાની ગ્રાઉન્ડિંગ મજબૂત કરવી, એ પોતાને મજબૂત કરે છે. તમે જેટલા ભીતરથી મજબૂત હશો, પછી શું પણ થાય જિંદગીમાં. સુશાંત રાજપૂત શા માટે આત્મહત્યા કરી? જીવનમાં નિરાશા પણ જ્યારે થાય ને, તો પણ કોઈ તમને ટકાવી રાખે, ટકાવીને રાખે,
આ એન્કરિંગ માટે, આ ગ્રાઉન્ડિંગ માટે એ જરૂર નથી તમે શું કપડાં પહેરો છો, કેવા કપડાં પહેરો છો, કેવા કર્મ કરો છો, કેવા કિરદાર કરો છો. તમે તો જીન્સ પહેરો, મને એ પણ વાંધો નથી. બિલકુલ, વેરિંગ જીન્સ નોટ એ પ્રોબ્લમ, બટ યુ શુડ નોટ ફરગેટ યોર જીન્સ. તમે તમારા પોતાના સંસ્કારોને ગુમાવવો જોઈએ. આ તમારી જીન્સ છે, જીન્સ તો કપડો છે, પણ તમારી જે જીન્સ છે એ તમારા કર્મો છે, તમારા સંસ્કારો છે. આને માટે આપણે આખા વિશ્વથી 150 દેશોથી પરમાર્થ નિકેતન ઋષિકેશમાં ગંગા કાંઠે 150 દેશોથી ગંગા આરતી કરવા માટે, ધ્યાન માટે, યોગ શીખવા માટે લોકો આવે છે. આપણે જ્યારે ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ કરીએ ને, અહીંયા 101 દેશથી વધારે લોકો અહીંયા આવે છે. એ ગાંડા છે, કશું તો મળતું હશે આ લોકોને. એને જ્યારે આવે ને લોકો, એને કહેવું નહીં પડે પછી, તો થેન્ક યુ કરતા જાય પછી, આંખમાં પાણી, દિલ ભીંજાયેલો હોય, આંખ ભીંજાયેલી હોય, અને બધા અહીંયા આવે છે. હું તો બધાને જોઉં છું, અને ગુજરાતીઓ તો ઓહો એવા આવે, અહીંયા સૌથી વધારે ગુજરાતીઓ આવે છે. મને તો પોતા, તમે કીધું ના કે સ્વામીજી ગુજરાતી પણ બોલે છે, મને તો લાગે છે હું પહેલાં જન્મમાં ગુજરાતી જ હતો. હું તો બહુ નાનપણમાં અહીંયા આવી ગયા, 8 વર્ષના હતા, ધ્યાનના રસ્તે આવ્યા, સાધનાને રસ્તે આવ્યા. હું કહી શકું છું, બીકોઝ આઈ કેમ ઇન વેરી યંગ એજ, આઈ કેન ટેલ યુ કે 8 વર્ષની ઉંમરે નહીં, હમણાં હું તો, મને તો લાગે જંગલમાં જ મારે જન્મ લેવું છે, ત્યાંથી પહેલા દિવસથી શરૂ કરવું છે, એવી મસ્તી છે. બિલકુલ, આ જે મસ્તી છે ને, એ તમને મસ્ત કરી દે છે પછી. તો સમજું, જ્યારે બીજી વાર મળીશ ત્યારે હું ત્યાંથી શરૂઆત કરીશ. તમે જેમ કહ્યું તેમ, તમે અહીંયા કેમ આવ્યા, જંગલમાં તમે કેમ પહેલી વાર ગયા, એ બધું જ જાણવું છે, પણ નિરાંતે આવીશ. મિત્રો, ખૂબ મજા આવી છે ઇન્ટરવ્યૂ જોઈને. તમે બહુ ઝડપથી અહીં આવવાના છો, પરંતુ તમે આવો એ પહેલાં પરમાર્થ નિકેતનની એક ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે. યુટ્યુબ ચેનલમાં અનેક વિડીયો છે. સાંજની જે આરતી છે એનું લાઈવ સેશન થતું હોય છે, અને સવારમાં હવન થતો હોય છે. તો તમે એ રીતે પણ જોડાઈ શકશો આવતીકાલથી, એટલે જ્યારે તમે ઇન્ટરવ્યૂ જોશો, અને બીજા દિવસથી અથવા તમે સેમ ડે જોડાઈ શકશો, અને તમે ઝડપથી અહીં આવશો. સ્વામીજી આભાર. 2004માં પ્રમુખ સ્વામીનું ઇન્ટરવ્યૂ કરવાનો મને મોકો મળેલો. પહેલી વાર ખૂબ નજીકથી મેં એમને જોયા, તો એમની આંખો, એમનો શાંત ચહેરો મને સાતા આપતો હતો. એમની જ વાતો કરવા માટે આજે જુગાનો જુગ મળ્યો, અને તમને ખૂબ નજીકથી જોયા ત્યારે તમારી આંખો, આંખોની ચમક, અને આંખોમાંથી વરસતો પ્રેમ મને મળ્યો છે. અને હું એક કમિટમેન્ટ કરું છું કે હું હવે ફૂલ ટાઈમ યુટ્યુબર તરીકે ગુજરાતમાં કામ કરીશ. મેઇન સ્ટ્રીમ મીડિયામાં મેં 17 વર્ષ અલગ અલગ ચેનલોમાં, ન્યૂઝ પોર્ટલ છેલ્લે દિવ્ય ભાસ્કરમાં મેં કામ કર્યું છે. 17મી ડિસેમ્બરે મારો જન્મદિવસ છે, 2 દિવસ પછી. તો એક નવો જન્મ લેવો છે મારે, અને સમાજ માટે હું પત્રકારત્વના માધ્યમથી શું બદલાવ લાવી શકું, અથવા મારો જે રોલ, તમે રોલની વાત કરી છે, તો ઈચ્છું કે હું શુદ્ધ સમાચાર આપવા માગું છું લોકોને. જેમ શુદ્ધ આહારની જરૂર છે, એમ મન અને સમાજને શુદ્ધ સમાચારની જરૂર છે. તો હું એવો પ્રયત્ન કરીશ કે મારું એક સેગમેન્ટ મારી ચેનલમાં આધ્યાત્મિક હોય, અને હું આધ્યાત્મિક અલગ અલગ ક્ષેત્રોની અને વ્યક્તિઓની સાથે મળીને વાતચીત કરીશ. અને એના માટે હું ફરીવાર ઋષિકેશ આવીશ અને તમારું ઇન્ટરવ્યૂ કરીશ. મિત્રો, પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથે વાતચીત કરી છે.